શ્રી તા અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળામાં બે હજાર નવસો વીસ થી વધુ લોકોને રૂપિયા ચાર કરોડ ચુમોતેર લાખ

પોતાના પરિવાર માટે અને બાળકોના અભ્યાસ માટે વધુ ખર્ચ કરી શકે આ સહાય બદલ સરકાર શ્રી તેઓ અને તેમનો પરિવાર આભારી છે ઈડર બડોલીના વહાલી દીકરી મંજૂરી હુકમના લાભાર્થીના વાલી શ્રી મંસૂરીએ પોતાનો આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે વહાલી દીકરી અંતર્ગત તેમની દીકરીને મહેરને રૂપિયા એક પોઈન્ટ દસ લાખનો મંજૂરી હુકમ મળતા તેના ઉચ્ચ અભ્યાસ કે તેના લગ્ન વખતે પૈસાની ચિંતા નહીં રહેશે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી એવા હિંમતનગરના કડોરીના સેલોટ જયાબેન અહોભાવ સાથે જણાવ્યું કે તેઓને સરકાર દ્વારા આવાસની સહાય મળતા તેઓ પોતાનું પાકું મકાન બનાવી શક્યા છે પહેલા તેઓ જે ઘરમાં રહેતા હતા તે કાચું હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી ટપકતું હતું જેના કારણે તેમનું અનાજ ચાલો વરસાદમાં ખાવાનું બનાવવાની તકલીફ પડતી સાથે બાળકોના આરોગ્યની પણ ચિંતા રહેતી હતી જ્યારે હવે આ બધી જ તકલીફમાંથી છુટકારો મળ્યો છે જે બદલ સરકારનો તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જેટલો આભાર માને તેટલું ઓછું છે તેમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર હસન અલી ઈડર